નમસ્કાર હું છું આપની સાથે રોશની તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હિજાબ પછી બાઇબલ પર વિવાદ કર્ણાટકની એક સ્કૂલમાં બાઇબલ લાવવું અનિવાર્ય હિન્દુ સંગઠને કહ્યું આ એજ્યુકેશન એક્ટની વિરુદ્ધ ભાજપમાં જોડાવવાની અટકળો તેજ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ફરી વોટ્સએપ ડીપી બદલ્યું કેસરી ખેસ પહેરેલો ફોટો મૂક્યો વોરેન બફેટને પાછળ રાખી ગૌતમ અદાણી બન્યા વિશ્વના પાંચમાં સૌથી અમીર વ્યક્તિ સંપત્તિ રૂપિયા નવ પોઈન્ટ સડત્રીસ લાખ કરોડ થઈ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો પીએસઆઈની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ આગામી બોતેર કલાકમાં જાહેર થશે વિકાસ સહાય ટ્વીટ કરીને આપી જાણકારી જો ઉત્તર ગુજરાતમાં પશુપાલકો દૂધ ન ભરાવે તો સવારે દિલ્હીવાળાને ચા ન મળે પાટીલની પશુપાલકોને મીઠી ટકોર અરવલ્લી જિલ્લાના મોડાસાના સુખપુરા કંપા ખાતે શ્રી નિસ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર તેમજ સંકટમોચન હનુમાન મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાત કલાકે યજ્ઞાચાર્ય શ્રી શાંતિ ભગત ગોતાકંપા દ્વારા વિષ્ણુયાન હવન કરવામાં આવ્યું તેમજ અગિયાર ત્રીસ કલાકે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તો બપોરે બે ત્રીસ કલાકે નિયાણીનું પૂજન અને દાન ભેટ કરવામાં આવી છે જેમાં સુખપુરા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાત્રે આઠ ત્રીસ કલાકે ભજન મંડળ દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાશે આવતીકાલે તારીખ છવ્વીસ ચાર બે હજાર બાવીસ મંગળવારના રોજ સવારે છ ત્રીસ કલાકે સંતોના સામૈયા કરવામાં આવશે તથા શોભાયાત્રા ઇટાળી રવિપુરાથી નીકળશે તેમજ આઠ કલાકે ધર્મસભાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ આભાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દસ ત્રીસ કલાકે શ્રી નિષ્કલંકી નારાયણના સિંહાસનની આદ્ય આદ્યશક્તિ માતાજી એવમ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જ્યોત વિધિ તેમજ વારે યજ્ઞ મહાપૂજા અને ધ્વજારોહણ નિર્ધારિત કરવામાં આવ્યું છે બપોરે બાર કલાકે મહાપ્રસાદ અને બ્રહ્મભોજન બાદ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે આ સમારોહનું સંચાલન ચૌધરી રમેશ કુમાર વી દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો અને ગ્રામજનોએ હાજરી આપી હતી આ મહોત્સવની આવતીકાલે યોજાશે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પાર્ટી સામે સખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારબાદ ભાજપની પણ પ્રશંસા કરી રહ્યા છે જેને પગલે તેમની કોંગ્રેસ છોડવાની અને ભાજપમાં જોડાવવાની અટકળો તેજ બની ગઈ છે ત્રેવીસ એપ્રિલે વોટ્સએપ ડીપી બદલ્યા બાદ આજે ફરી ડીપી બદલ્યું છે અને કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો છે વોટ્સએપ ફેસબુક અને ટ્વિટરમાં હાર્દિક પટેલે જે પ્રોફાઇલ પિક્ચર રાખ્યા હતા એ ત્રણેયમાં સરખા હતા એમાં બ્લ્યુ બેકગ્રાઉન્ડ હોય પોતાનો ફોટો હોય અને બાજુમાં કોંગ્રેસનો પંજો દોર્યો હોય સાથે લખ્યું હોય કે હું લડીશ અને જીતીશ આ પ્રોફાઇલ પિક્ચર વોટ્સએપમાંથી નીકળી ગયું છે અને તેની જગ્યાએ ત્રેવીસ એપ્રિલે ફોર્મલ ફોટો આવી ગયો હતો જ્યારે આજે ફરી વોટ્સએપ ડીપી બદલાયું છે અને કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો છે જો કે ફેસબુક અને ટ્વિટરમાં પંચાવાળું પ્રોફાઇલ પિક્ચર યથાવત છે પણ એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ કોઈ નવા જૂની કરવાના મૂડમાં છે અને બદલાવની શરૂઆત વોટ્સએપમાં ડીપીથી કરી દીધી છે સંપત્તિ સર્જનના મામલે વિશ્વના અમીરોના સો બિલિયન ડોલર ક્લબમાં આવ્યા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું વેલ્થ ક્રિએશન સતત આગળ વધી રહ્યું છે દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર્સ ગણાતા વોરેન બફેટને પાછળ રાખી ગૌતમ અદાણી વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ અદાણીની વેલ્થ એકસો બાવીસ બે અબજ ડોલર આશરે નવ પોઈન્ટ સડત્રીસ લાખ કરોડ પર પહોંચી ગઈ છે ફોર્બ્સના લિસ્ટ મુજબ વિશ્વના ટોપ ફાઈવ અમીરોમાં એકસો ત્રીસ બે અબજ ડોલર સાથે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ ચોથા સ્થાને છે ગૌતમ અદાણીએ ગેટ્સનું સ્થાન હાંસલ કરવા માટે આઠ અબજ ડોલર સંપત્તિ વધારવી પડશે જાણકારો માની રહ્યા છે કે અદાણી ગ્રુપના જે રીતે વધી રહ્યા છે તે જોતા ગૌતમ અદાણી અમીરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી શકે છે રાજ્યમાં હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી ચાલી રહી છે જેના માટે છ માર્ચના રોજ લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરાયું ન હતું એવામાં પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે આગામી બોતેર કલાકમાં આ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે પીએસઆઈ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે આઈએએસ વિકાસ સહાયે ટ્વીટ કર્યું છે કે પીએસઆઈની પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામ જાહેર કરવા મોડું કરવા બદલ હું દિલગીર છું હું અંગત કારણોસર રજા પર હતો મેં આજે ઓફિસ જોઈન કરી છે મને બોતેર કલાક આપો નોંધનીય છે કે વિકાસ સહાય અંગત કારણોથી પંદર દિવસની રજા પર હતા જેના કારણે પીએસઆઈની ભરતીનું પરિણામ જાહેર કરવામાં મોડું થયું છે રજા પરથી આજે તેઓ ફરજ પર હાજર થયા છે એવામાં હવે આગામી બોતેર કલાકમાં પરિણામ જાહેર કરાશે જણાવી દઈએ કે પીએસઆઈની તેરસો પંચોતેર જગ્યા માટે ઇઠ્યાસી જેટલા ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા આપી હતી જેમાંથી વેઇટિંગ લિસ્ટ સાથે હવે ચાર હજાર પાંચસો જેટલા ઉમેદવારો પાસ થશે અમદાવાદમાં વિવિધ ચિત્રકળાના આર્ટ એક્ઝિબિશનો યોજાતા રહે છે ત્યારે શહેરમાં ફરી એકવાર વોટર કલરથી તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે શહેરમાં અમદાવાદની ગુફા ખાતે વિવિધ કલાકારોએ વોટર કલરમાંથી તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન યોજાશે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલ અમદાવાદની ગુફામાં છવ્વીસ એપ્રિલથી પહેલી મે સુધી આ પ્રદર્શન યોજાશે આ પ્રદર્શન છવ્વીસ એપ્રિલે સાંજે સાડા પાંચ વાગે ચિત્રકળાના કલાકારો તથા કલા રસિકો દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે આ પ્રદર્શન સાંજે ચાર થી આઠ વાગ્યા સુધી પાંચ દિવસ ચાલશે જેમાં રાજ્યના નામાંકિત કલાકારો દ્વારા વોટર કલરથી તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવશે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની થોડા દિવસ પહેલા આસામ પોલીસે ધરપકડ કરી હતી જેને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ અને દ્રેસ ભાવ પૂર્ણ ફરિયાદને રદ કરવાને કોંગ્રેસી કાર્યકરો સમગ્ર રાજ્યમાં ઘટનાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ખેડા જિલ્લામાં અગાઉ આ મામલે કલેકટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા તેમજ આજે સોમવારે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજી આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે ગુજરાત રાજ્યના વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડનો કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેકાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે તાત્કાલિક ધોરણે આ ફરિયાદને રદ કરવામાં આવે તેવી માંગ સાથે અગાઉ ખેડા જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે આજે લોકશાહી બચાવો સંવિધાન બચાવોના નારા હેઠળ નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું નડિયાદમાં આંબેડકરની પ્રતિમા પાસે સોમવારે કોંગ્રેસી આગેવાનોએ એકઠા થઈ મોઢા પર કાળી પટ્ટી બાંધી મૌન ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો જો કે ગણતરીના સમયમાં જ નડિયાદ ટાઉન પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી તો જીગ્નેશ મેવાણીની ખોટી રીતે ધરપકડ મામલે રાજ્યભરમાં જુવાળ ઉભો થયો છે ત્યારે આગામી વિધાનસભામાં આ ઘટનાના અસરકારક પરિણામો જોવા મળશે તેમ કોંગી કાર્યકરોએ જણાવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ સમારંભ મુંબઈના ષણમુખાનંદ હોલમાં આયોજિત કરાયો હતો લતા મંગેશકરના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરની એસીમી પુણ્યતિથી પણ હતી મોદીએ સૌથી પહેલાં લતા દીદી અને તેમના માતા પિતાના ફોટો પર પુષ્પાંજલિ અર્પિત કર્યા મંચ પર મંગેશકર પરિવારના લોકો હાજર હતા મોદીએ તેમની સાથે લાંબા સમય સુધી વાતચીત કરી હતી આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું આ અવોર્ડથી અવોર્ડ મારા દેશવાસીઓને સમર્પિત કરું છું લતા દીદી મારા મોટા બહેન જેવા હતા આપણું સૌભાગ્ય છે કે આપણે લતા દીદીને જોયા છે સંગીત એક સાધના છે એક ભાવના પણ છે જ્યારે લતા દીદીના નામથી પુરસ્કાર મને મળે છે તો તે એક પોતાના પણું લાગે છે તેઓ મારા માટે મોટી બહેન સમાન હતા અને મને ઘણો પ્રેમ સ્નેહ કરતા હતા આ સન્માન હું મારા તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું ઘણા વર્ષો પછી એવું થશે જ્યારે દીદીની રાખડી મને નહીં મળે આ પહેલાં પીએમ મોદીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે તેઓ રવિવારે આ સન્માનને પ્રાપ્ત કરવા મુંબઈ જશે તેમણે કહ્યું હતું કે લતા દીદીના નામથી જોડાયેલા આ સન્માનને પ્રાપ્ત કરીને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે એવોર્ડનું આયોજન થશે અને આ સન્માન તે વ્યક્તિઓને આપવામાં આવશે જેમનું રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન છે આ પુરસ્કાર અંગે જાહેરાત કરતા મંગેશકર પરિવાર અને માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટે આ જાહેરાત કરી હતી કે તેમણે લતા મંગેશકરના સન્માન અને સ્મૃતિમાં આ વર્ષથી પુરસ્કારની શરૂઆત કરી છે અભિનેત્રી આશા પારેખ અને અભિનેત્રી જેકી શ્રોફને સિનેમામાં તેમના યોગદાન માટે માસ્ટર દિનાનાથ સ્પેશિયલ ઓનર પુરસ્કારથી સન્માનિત કરાયા છે ભારતીય સંગીત માટે રાહુલ દેશપાંડેને માસ્ટર દિનાનાથ પુરસ્કાર સંજય છાયાને નાટક માટે બેસ્ટ ડ્રામા એવોર્ડ આપવામાં આવ્યો છે અને મુંબઈના ડબ્બાવાલાને માસ્ટર દીનાનાથ આનંદમયરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ફરી એકવાર કોરોના વાયરસે ચિંતામાં વધારો કર્યો છે થોડા સમય પહેલાં સ્થિતિ લગભગ એકદમ સામાન્ય થઈ ગઈ હતી જોકે ઓચિંતા કોરોનાના નવા કેસ સામે આવતા ફરી ફફડાટ ઉભો થયો છે નવા કેસ સામે આવતાની સાથે જ સરકારની ચિંતામાં પણ વધારો થયો છે એ જ કારણ છે કે હાલ કેન્દ્રમાં બેઠકોનો દોર શરૂ થયો છે પ્રધાનમંત્રી મોદીએ પોતે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ અંગે પૂરતી તકેદારી રાખવા અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે એટલું જ નહીં વિવિધ રાજ્યો સાથે પણ પ્રધાનમંત્રી મોદી સીધા સંપર્કમાં છે પીએમ મોદી દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સતત મોનિટરિંગ કરી રહ્યા છે એટલું જ નહીં બુધવારે પીએમ મોદી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને કોરોના મુદ્દે ચર્ચા કરશે ઉલ્લેખનીય છે કે હાલ દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને દિલ્હી મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસે ચિંતામાં વધારો કર્યો છે કારણ કે આ રાજ્યોમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી મદ્રાસમાં કોરોનાના કેસ સામે આવ્યા છે જેને પગલે તમિલનાડુનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે વધતા જતા કોરોનાના કેસને કારણે હાલની સ્થિતિની સમીક્ષા કરવી આવશ્યક છે જેને પગલે હવે કેન્દ્રીય સ્તરે ધમધમાટ શરૂ થયો છે પ્રધાનમંત્રી મોદીએ પોતે હવે આ અંગે મોનિટરિંગ શરૂ કરી દીધું છે એટલું જ નહીં તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ કામે લગાવ્યા છે પીએમ મોદીએ સત્યાવીસ એપ્રિલના બપોરના બાર વાગ્યે તમામ મુખ્યમંત્રીઓ સાથે એક મોટી બેઠક કરવાના છે પીએમએ મોદી મુખ્યમંત્રીઓ સાથે કોવિડ સ્થિતિની ચર્ચા કરશે અને રાજ્યોને જરૂરી પગલાં ભરવાનો આદેશ આપશે પ્રધાનમંત્રી મોદી સાથેની આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે આ સાથે જ કેન્દ્રની ટીમમાંથી ગૃહમંત્રી અમિત શાહ રાજનાથસિંહ સહિતના પીએમઓના અધિકારીઓ હાજર રહેશે અને દેશની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના સંબંધિત કેટલાક આદેશ આપી શકે છે બેઠકમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓનો બુસ્ટર ડોઝ મફતમાં આપવાનો આગ્રહ કરી શકે છે દિલ્હી મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ સહિતના કેટલાક રાજ્યો દિન પ્રતિદિન સરકારનું ટેન્શન વધારી રહ્યા છે અહીં કોરોના વધારો આવી રહ્યો છે દુનિયાભરમાં ભારતની તાકાત વધી છે અને એટલું જ નહીં ગત થોડા મહિનાઓમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી માંડીને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન દિલ્હીનો પ્રવાસ કરી ચૂક્યા છે હવે રાજધાનીમાં ચાલીસ દેશોના ગુપ્તચર એજન્સીઓની એક મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે દુનિયાના ચાલીસથી વધુ દેશોના ગુપ્તચર એજન્સીઓના મોટા અધિકારીઓ ભારતના પ્રવાસે છે અને દિલ્હીમાં સોમવારે ઇન્ટેલિજન્સ એજન્સીઓની મહત્વપૂર્ણ બેઠક થવાની છે આ બેઠકમાં આતંકવાદ ડ્રગ્સ અને દુનિયાની સામે હાજર સંકટ પર પણ ચર્ચા થશે સૂત્રોના અનુસાર ગુપ્તચર એજન્સીઓની બેઠકમાં કેનેડા બ્રિટન ફ્રાન્સ અને યુરોપિયન દેશોના ઇન્ટેલિજન્સ ઓફિસર સામેલ રહ્યા છે આ ઉપરાંત ઘણા દેશોના મોટા ગુપ્તચર અધિકારીઓ પણ દિલ્હીમાં એકઠા થયા છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર રહી શકે છે જાસુસોની આ મહત્વપૂર્ણ બેઠકમાં ચીનને લઈને પણ ચર્ચા થવાની છે જેની સાથે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે તે પોતાની વિસ્તારવાદી નીતિઓ પર અડગ છે અને ગલવાન જેવી ઘટના બાદ પડોશી દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં ઘટાડો આવ્યો છે દિલ્હીમાં ચોવીસ અને પચીસ એપ્રિલના રોજ બેઠક થઈ રહી છે આ બેઠકનું આયોજન રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય એનએસસીએસ તરફથી કરવામાં આવી રહ્યું છે અમરેલી જિલ્લાના રાજુલાના પીપાવાવ ફોરવે રોડ પર આવેલ બલાડ માતાજીના મંદિર ખાતે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કોંગી નેતા બાબુરામ દ્વારા કરવામાં આવ્યું હતું રાજુલાના પીપાવાવ પોલ ફોર વે રોડ પર આવેલ બલાડ માતાજીના મંદિર ખાતે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કોંગી નેતા બાબુરામ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ પ્રસાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં રાજુલા શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને હાજર રહ્યા હતા અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને બાબુરામ દ્વારા નેતાઓ તેમજ તેમજ સાધુ સંતોને બલાડ માતાજીની પ્રતિમા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાબુરામ દ્વારા દસ હજાર લોકોને ભેગા કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું તો આગામી દિવસોમાં બાબુરામ પક્ષપલટો કરે તેવા સમીકરણો થતાં રાજુલા જાફરાબાદનું રાજકારણ ગરમાયું છે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓ પ્રદર્શન બાબુભાઈ રામે કર્યો હતો અને રાજુલાના બલાડ માતાજીના મંદિર ખાતે ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ માતાજીના પ્રસાદમાં ગુજરાતના મોટિવેશન સ્પીકર સંજય રાવળ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વક્તવ્ય આપ્યું હતું ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ સ્ટેજ પર જોવા મળ્યા હતા જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ધારાસભ્ય પ્રતાપ દુધાત પૂર્વ મંત્રી બાવકુ નારણભાઈ કાછડિયા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગી નેતા બાબુભાઈ રામ આહિર સમાજમાં સારી નામના ધરાવે છે અને બાબુભાઈ રામ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લોકોનો આભાર માન્યો હતો સુંદર મજાનું બલાડ માતાજીના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મારી બધી જ પાર્ટી જોડે મારા બધા અંગત મિત્રો હોય અને આ મારું બલાડ માના માતાજીમાં મહાપ્રસાદનું આયોજન હતું મેં બધી જ પાર્ટીના લોકોને બધી જ સામાજિક સંસ્થાના લોકોને આમંત્રિત કર્યા હતા અને બધા જ લોકો આવ્યા ચાલી સૈતર મહિનાની અંદર માતાજીના દર્શન હોય કે કથાનું કામ હોય ભાગવત કથાનું કામ હોય કે આ આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આમ તો આખાએ ગુજરાતમાં હોય પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ સૈતર મહિનો એક એવો મહિનો હોય છે કે જે લોકો જે માતાજીને માનતા હોય જે ભગવાનને માનતા હોય એના આસ્થાના જે મંદિરો હોય કે આવા પ્રસાદના આયોજનો કરતા હોય એને પ્રસાદનું જે આયોજન હોય મા ભગવતીના દર્શન કરવાના હોય એમાં કોઈ પાર્ટી કોંગ્રેસ ભાજપ કે કોઈ અન્ય પાર્ટી હોય જ નહીં અહીંયા તો આ માતાજીના ચરણોમાં મહાપ્રસાદનો કાર્યક્રમ બાબુભાઈએ રાખ્યો છે અને બધી જ પાર્ટીના બધા સમાજના બધા આગેવાનોએ હાજરી આપી છે એટલે આ એકદમ પ્રમાણિકપણે જો જોઈએ માતાજીની આરાધનાનો પ્રસંગ છે અને હું તે અહીંયા વડીલોના અને માતાજીના આશીર્વાદ લેવા આવ્યો છું અને માતાજીને પ્રાર્થના કરી છે કે અમને સદબુદ્ધિ આપે સાંજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત